સરકાર દ્વારા દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ પર 5% જીએસટી લગાવવામાં આવ્યો છે, જેના કારણે વેપારીઓ, દુકાનદારો અને હોટલ સંચાલકોની મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવશે, તેમજ ગ્રાહકો પર આનો બીજો બોજ વધશે અને ગૃહિણીઓના બજેટ પર ખોરવાશે. સરકાર દ્વારા દૂધ, દહીં, પનીર, ચીજ અને ઘી પર તેમજ અન્ય ખાદ્ય સામગ્રી પર આજથી જીએસટી લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 5% જીએસટી વધતા તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો આજથી થયો છે. ભાવ વધારાને લઈ વેપારીઓ તેમજ દુકાનદારોને ફરક પડશે, પરંતુ સૌથી વધુ તકલીફ ગ્રાહકોનું થશે અને તેમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગને ખાસ્સો એવો ફરક પડશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ તો અમુક ચીજવસ્તુઓ ખાવાની પણ છોડવાનો વારો આવે તો નવાય નહીં, કારણ કે ભાવ વધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાશે. એક સાથે અનેક ચીજવસ્તુઓના ભાવ વધારાના કારણે અમુક વસ્તુઓ જેવી કે પનીર, ચીઝ એવી વસ્તુઓથી મધ્યમ અને ગરીબ પરિવાર દૂર થશે એમાં બે મત નથી. ત્યારે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વિચારણા કરે અને 5% જીએસટી પાછું ખેંચે તેવી માંગ ઉઠવા પામી છે. સરકારે આ બાબતે વિચારવું રહ્યું. હિતેશ વધેરા, જેડેશ ટીવી, નવસારી. હું સુરેશ પાંડે, નવસારી હોટલ એસોસિએશનનો પ્રમુખ. અમારું સમસ્ત હોટલ એસોસિએશન જે દહીં, દૂધ અને લોટ પર 5% જીએસટી લગાડવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં વખોડે છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ 5% જીએસટી પાછો